अज सांजना 4:30 वागे रामदेव जी महाराज नो जन्म दिवस हो, जन्म थवानो हो, तो काले हाजे आपने जे बात करी थी बे बाड़को नी, जो कोई नी तैयारी हो तो बाड़क नी उमर 9 वर्ष 9 महीना थी 1.25 वर्ष सुधी नू जेनु बाड़क होय अने रामदेव जी के वीरमदेव जी बनावाना होय ए कोई अमे नक्की करीन केवाना नथी के आनु बाड़क आपणे बधा लोकोमांथी चढ़ावो करी अने बाड़को लेवाना छे जेथी करी कोई ने एम न थाय के ओनु बाड़क आव्युं ने मारुं नुं आव्युं। जे बहनों तथा भाईओनी इच्छा होय अने बाड़क होय अने रामदेव जी बनावानो के वीरमदेव जी बनावानो लावो लेवो होय ए धनजी भाई गोबर भाई सरविया तथा रमेश भाई सामजी भाई काकड़िया तथा धीरू भाई केशु भाई परमार त्रण मांथी एक व्यक्ति नो कॉन्टेक्ट करे। पेलो बोल 500 रुपया थी चालू था है। रक्षवा
नमो नमो नकलांग धानी प्रणव ध्यान राम
भगवान आदि नारायण की कथा आ सृष्टि नु सर्जन भगवान ने केवी रीते कर्यो एवा आदि नारायण एनी इच्छा शक्ति
એના ત્રણ દેવ પંચે મળીને આરાધ કર્યો અને એ આરાધે ધણીએ આ પૃથ્વીને સ્થિર કરી અને સ્થાપન કર્યું. આદિકાંડ બીજા કાંડમાં ભગવાન શિવે સંસાર નિપાયા. ભગવાન શિવ અને શક્તિ દ્વારા આખા જગતનું સર્જન થયું. એવા ભગવાન ચંદ્રશેખર હિમાલયની ગીરી તળેટીમાં જેનો નિવાસ છે, જે કાયમ છે, અજર અમર અવિગત છે, એવા ભગવાન શિવ શિવજી ઘણા વર્ષ સુધી તપ કરે. માં ભવાની એકલા આશ્રમ અને આશ્રમે આજ મહેમાન આવ્યા છે. એવા મહેમાન બહુ સુંદર મહેમાન છે. મહેમાન ઘણી પ્રકારના હોય છે. એમાંના એક સુંદર જે કહેવાય એ મહેમાન નારદજી છે. ભગવાન શિવના મહેમાન એને આશરે આવેલા નારદજી. માએ બહુ સન્માન કર્યું નારદજીનું. સુંદર આસન ઉપર બેસાડ્યા. પછી મા ઉમિયાજીએ નારદજીને બહુ આવકાર આપીને હળવેકથી વિવેકથી પૂછ્યું આવવાનું કારણ. ભગવાન આ દર્શન દેવા આવ્યા. નારદજી કે ફરતા ફરતા એમ થયું કે અમારા બાપા ભોળાનાથ કેટલા કેટલા વર્ષો સુધી તપશ્ચર્યા કરે, માડી આશ્રમે તો આવતા જ નહીં હોય, નારેના કેટલા સમયથી નથી આવ્યા. બહુ વાતે વળગ્યા પછી હળવેકથી નારદજીએ પૂછ્યું, માં મને મારા શિવ બહુ વાલા છે, પણ એક મને દુઃખ મારા હૃદયમાં છે, એ જાતું નથી. ઉમિયાજી કે શું? માં એટલા બધા નમણા છે શિવ, રૂપાળા તો નથી વિષ્ણુ જેવા, પણ નમણાય બહુ છે, ભલે થોડાક શ્યામ છે, પણ માળી જો ઈ રુદ્રાક્ષની માળા ધારણ કરે અથવા ફટિકની માળા પહેરે તો એ દીપી નીકળે. માળિયા તુંબળીની માળા પહેરીને આટા મારવા કોઈના હારા પ્રસંગમાં જાઉં, તુંબળીની માળા પહેરીને હારું ન લાગે માળી. તમે પ્રસંગોમાં આપણા દેવના કાર્યક્રમ હોય, કોઈના લગ્ન હોય, કોઈના કાંઈ હોય, કોઈને યજ્ઞો હોય, માળી એવા પ્રસંગમાં શિવજી હાજરી આપે પણ સારું નહીં. તુંબડીની માળા, ગળામાં સર્પ લટકતા હોય, કાને વીછી આંટા મારતા હોય, મારી આવું દર્શન લઈને કોઈના પ્રસંગમાં જઈ એ તો વિઘ્ન કહેવાય. મારી કે હું તો ઘણા સમયથી એમને કહું છું કે તમે તમારો દેખાવ જરાક સુધારો. આખો સમાજ દેવનો સુધરો, પણ તમે હજી યમણ મર્યા.
પણ મારું માનતા નથી કે માળી ન માને તો કાંઈ નહીં, ભલે બીજું વાઘ ચર્મ પહેરે એરું લટકતા હોય તો વાંધો ન. માળી તુંબલીની માળા કોઈના પ્રસંગમાં જવું હોય ને એ હારી નહીં, અપશુકન કહેવાય. માનવની ખોપરીની માળા પહેરીને જવું એટલે એ સારું કહેવાય. માળી તમારે આટલું તેને કહેવું જોઈએ. આ વખતે આવે ને આશ્રમેથી ભજન કરીને આશ્રમે, ત્યારે તમે જરૂર કહેજો. તો આ વખતે તો જરૂર કહીશ એમ કહીને હળવેકથી નારદજી રજા લે છે. નારદજી ગયા પછી ઘણા સમય પછી ભોળાનાથ આવ્યા આશ્રમમાં. હિમાલયની બનેલી ઘટના છે. માએ આદર સત્કાર તો કર્યો ઘણા સમય આવ્યા એટલે, પણ પછી થોડા થોડા હળવા થયા એમ કરતા કરતા હાવ અબોલા થઈ ગયા. ભગવાન ભોળાનાથ કે કેટલા સમયે કેટલા વર્ષે હું આવ્યો અને તમે આવી રીતે કાંઈ બોલો નહીં, હું બોલાવું છતાંય તમે કેમ આમ આવું કેમ વિચારો છો? તોય બોલતા નથી. હું દેવી તમને કહું છું, તમે કેમ કાંઈ બોલતા નથી? હું મોડો આવ્યો એમાં તમે બોલતા નથી, આવું રિસામણું કેમ? એટલે ભવાની માતાએ પહેલો પ્રશ્ન માતાજી ઉમિયાજીએ એ કર્યો કે તમે પહેલાં તો ખોપરીની જે આ માળા પહેરી છે ને એ એક બાજુ મૂકી દો, પછી તમારે એને વાત કરવી છે. હે, આ ખોપરીની માળા મૂકી દો એક બાજુ, એક બાજુ માળા મૂકી દો અને ખોપરીની જ મૂકી દો. આવું જ્યારે કહેવામાં આવ્યું ત્યારે ભગવાન શિવજીએ પહેલો પ્રશ્ન એ કર્યો કે અહીંયા હમણાં કોઈ મહેમાન આવ્યું હતું? તો કે મહેમાન તો આવતા હોય ને ઘર મોટું છે એટલે, કે નહીં પણ હમણાં કોઈ નારદજી આવ્યા હતા. કે બસ, તો નારદજી આવ્યા એટલે પૈતું કામ, એના સિવાય આ કોઈ પ્રશ્ન ન કરી શકે. આટલા વર્ષો વ્યા ગયા, અરે વર્ષો શું, આખા જન્મો વ્યા ગયા, તોય તમને જો આવું કઈ ખ્યાલ ન આવ્યો હોય તો આ તમને ખ્યાલ કેમ આવી જાય? એ નારદજીનું જ કારણ છે. સંતોએ લખ્યું છે નારદજી આવીને શું કહી ગયા. એ જી રે સંતો ઉમિયાને આશ્રમે રે ઋષિ નારદ જી રે પધારા રે નાસતીએ સન્માન કરિયા. એ જી રે સંતોયા જ ઉમિયાને આશ્રમે ઋષિ નારદ દીતા પધાર્યા. ચરા જ્યા મને
આવે ભગવાન મને મૂળ ભક્તિનું રહસ્ય કયો. ભક્તિ તો ખરી, તિલક કરી લેવું, માળા પહેરી લેવી એટલે ભક્તિ થઈ જાય. મૂળ ભક્તિ કેને કહે છે આ રહસ્ય મને બતાવો. અને રુદ્રાક્ષની માળા પહેરવી હોય તો પહેરો, ફટિકની માળા પહેરવી હોય તો પહેરો. હે ભગવાન, આ ખોપરીની માળા મૂકી દો. તો કે દેવી, એ માળા નહીં મૂકું, તમે બીજું કયો એટલું બધું મેલી દો, પણ ખોપરીની માળા મને બહુ વાલી છે. કેમ દેવી? તમને ખબર નથી આ ખોપરીની માળા તમારી છે. મારી? હા, 107 ખોપરી છે. 107 વખત તમારે જન્મ ને મરણ આવ્યા, અને જ્યારે જ્યારે તમે મૃત્યુ પામ્યા ત્યારે ખોપરી લઈને મેં માળામાં પરોવી લીધી. હા, તો પછી હું તમારી ધર્મપત્ની હોઉં, અર્ધાંગના હોઉં, તમારી સેવા કરતી હોઉં તો અડધી તમારી હોવી જોઈએ કે નહીં? તો આપણે બે સરખા કહેવાય. શિવજી કે મારે ખોપરી ન હોય. કેમ? હું તો કાંઈ મરતો જ નથી, અને તમે મરતા નથી, મારે મરી જવાનું એનું કારણ? હું તો અજર અમર છું. તો કે અજર અમર હું તમારી ઘરવાળીથી અડધોડ જ મારો ભાગ નહીં. એ વાત બધી સાચી, પણ એ તમે કાંઈ જાણી શકો નહીં, તમને એ કહેવાય નહીં. પણ હું તમારી ઘરવાળી, મને તમે ખાનગીમાં ખાનગી વાત તમારે કરવી જોઈએ. એ વાત બધી સાચી, પણ આ કહેવાય એવું નથી. નહીં, મને કહેવું પડશે. અને જેમ જેમ નિયમ લેવામાં આવે ને, એ કાયમ હામું જ મળે. કે મારે દૂધની આખડી છે એટલે દૂધ કાયમ હામું મળે. એમ ઉમિયાજી માયના નહીં, મને વાત કરો તો તમારી ખોપરી. તો મારે મરવાનું આવતું નથી, તો હું શું કામ મરું? દેવી, આ અજર અમર અને આ આ બીજ મંત્રની સાધના છે. તમે સ્ત્રી કહેવાઓ, તમારા પેટમાં વાત રહીએ નહીં, તમે તમને આ વસ્તુ જરે નહીં. અરે તમે કહો એમ કરવા તૈયાર છો, પણ મારે મરવું નથી. દેવી, તમે આ જાળવી ન શકો. તો કે નહીં, મને એ વસ્તુ મારે મરવું ન પડે એવી મને વાત બતાવો. ભોળાનાથ ના પાડે, માતાજી એમ કે તમે હા પાડો. એ બે વચ્ચે ઝઘડો થયો, અને ઝઘડો બ્રહ્મલોકમાં આવ્યો. બ્રહ્માજીને ખબર પડી કે શિવજીના ઠામ ખખડે છે. તપાસ કરો, આટલી બધી અંધાધૂંધી ક્યાં થઈ? ત્યાં વિષ્ણુને ખબર પડી. વિષ્ણુ દોડીને આવ્યા. ભોળાનાથ, શું છે આ બધું? હિમાલય આખો થરથરે. દેવીએ ક્રોધ કર્યો છે. મંત્ર આપો, સમજણ આપો, નહીં તો આખી પૃથ્વી રસાતાળ જાય આવો ક્રોધ કર્યો છે માતાજીએ. તમને કહેવાય નહીં, આ ખાનગી છે, તમારા પેટમાં વાત ન રહીએ. નહીં, મને આપો. લખ્યું છે, એ શિવજી આપો રે ભક્તિ ને તો આ સૃષ્ટિ ને રે ઉઠાપો રે. ક્યાં કરે તમારા સર્જન ઉમિયાન
આશ્રમે ઋષિ નારદ ધીરે પધાર્યા વિષ્ણુ કેવા લાગ્યા ભલામણ કરી ભગવાન ભોળાનાથ તમે તો અસુરોને વરદાન આપી દો છો તો તમે ઘરના માણસને આવું સમજાવવામાં શું કામ ના પાડો છો કે ભાઈ આ કહેવાય એવું નથી ને જીરવી ન શકે આ પ્યાલો જરે એવો નથી છતાંય આપો ને ભગવાન પછી આ પાડી ભગવાન માં ભવાનીને કહે છે તમે શાંત થઈ જાઓ તમને ભગવાન ભોળાનાથ અમર મંત્રની ગાયત્રી આપશે અને એ ગાયત્રી જે માણસ જપશે એને મરણ નહીં આવે કોઈ દી સતી કે મારે એ જ કામ છે ખોપરીની માળા મારી એકલીની પહેરી એની અડધી હોવી જોઈએ પછી સંતો એમ કહે છે કે હિમાલયમાં માં ઉમિયાજીને લઈ જાય અને તાળી પાડે ત્રણ તાળી પાડે ભોળાનાથ ત્રણ તાળી પાડે એટલે 400 યોજન સુધી કોઈ જીવ આવી ન શકે એને ખાનગીમાં વાત કરવી છે એટલે 400 યોજન સુધી જીવ સંભવી ન શકે અને પછી એમ કહેવાય છે કે હાલતા 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 છેક અમરનાથની ગુફા સુધી આવ્યા અમરનાથની ગુફામાં એમ લાગ્યું કે આ ઠેકાણું એક એવું છે અહીંયા વાત કરવા જેવું છે આખા બરફના હિમાલયમાં અમરનાથની ગુફામાં ભગવાન ભોળાનાથ બેઠા છે અને બાજુમાં માં ભવાની આસન લીધું અને પછી ભોળાનાથ વાત માંડે છે જો આ વાત ખાનગી છે અધિકારી વિના કહેવાય નહીં પાત્ર હોય તો પીરસાય નકર આમાં અજરો થાય એટલે તમે સમજીને લેજો અને એવી રીતે તમે રહેજો માતાજી કે ભલે સાંભળી લો પાંચ તત્વનું તમારું શરીર થયું આકાશ પૃથ્વી જળ વાયુ તો કા એમાં પછી પાંચ તત્વો ભેગા થાય અને એક વાયુનો પ્રકોપ થાય એનું નામ ત્રણ ગુણ છે રાજસ તામસ અને સત્વ એ ત્રણ ગુણમાંથી જે પવન પ્રાણ છૂટો પડે એક એક તત્વની પાંચ પાંચ પ્રકૃતિ થાય એ 25 પ્રકૃતિ અને 25 પ્રકૃતિના વાયુમંડળમાંથી એક તત્વ એવું આવે એનું અંતિષ્કરણ બને અંદરમાં રહેવાવાળું અંતિષ્કરણ સીધું મનની હારે જોઈન્ટ છે આ અંતિષ્કરણમાં મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચાર વસ્તુ ખોપરી મારીએ એકબીજાને પગે નથી લાગતા માણસ એનું કારણ શું છે ખોપરીમાં આ પ્રકારનો વાયુ ભરાઈ ગયો અને વાયુ કોઈ સાચો સદગુરુ મળી જાય અને પંજો મારી દે તો એ વાયુ નીકળી જાય તો માણસ હતો એવો એવો સરસ રૂડો રૂપાળો થઈ જાય એટલે અંતિષ્કરણમાં જે મેલ છે એ મેલ સેવા અને સમરણ વિના કોઈ દી જાય નહીં એટલે માતાજીએ બધી પ્રકારની હા પાડી હોકારો દેવાની અને પછી ભગવાન ભોળાનાથે સુંદર ચાર પ્રકારના મંત્રો આપ્યા ચાર પ્રકારના આપણે ચાર પ્રકારના મંત્રો જગત આખામાં હાલી રહ્યા છે પાંચમો ન હોય ચાર જ હોય એ મંત્રમાં આપણે ફેલ શું કામ જાય એ મંત્રો આપણને કામ કેમ નથી આપતા પહેલો મંત્ર એવો છે કે જેણે આપણને જ્ઞાન આપ્યું છે એની સેવા કરવી જોઈએ એક એમાં ફેલ ગયા બીજું જેણે આપણને જન્મ આપ્યો એની સેવા કરવી જોઈએ એટલે અટણ માતા પિતાની સેવા તો કંઈ આપણે ભલામણ બહુ કરવી નથી પડતી બહુ કરે બધા એટલી બધી માતા પિતા એવા બધા સુખી છે કે કોઈ દવા નથી લેવી દેતા નકર પી જાય મુંબઈમાં એક છોકરો જોવા ગયો દીકરીને એટલે છોકરો છોકરી વાતો કરતા હતા એટલે છોકરીએ ઇન્ટરવ્યુ લીધું છોકરાનો કે નોકરી બરાબર છે તો બરાબર છે પગાર પૂછ્યો ભણતર પૂછ્યું આ બધું પૂછીને પછી કીધું કે ઘરમાં ખોખા કેટલા છે એટલે ઓલો વિચારમાં પડી ગયો ખોખા કે હા હમણાં બૂટ લેવો તો એનું એક ખોખું પડ્યું છે લેમ્પ લેવો તો એના ખોખા એ કે એ નહીં કે તો બા બાપુજી બેઠા છે કે હા એ કે તો મારે હગાઈ નથી કરવી ખોખા બેઠા હોય તો હગાઈ નથી થતી ખોખાને ક્યાં દરિયામાં નાખી અવાય એને આપણને જન્મ આપ્યો છે
એની સેવામાં આપણે ફેલ ગયા. એટલે સદગુરુ વચનના જે અધિકારી થાય છે એને કઈ કર્મ કરવું પડતું નથી, કર્મ લાગુ પડતું નથી. એ માં ભવાનીને ચાર પ્રકારની ગાયત્રીનો મહિમા સંભળાવે છે, એને અજપ્પા ગાયત્રી કહેવાય. પહેલો મંત્ર આપ્યો છે યોગીઓ માટે, યોગીઓ મારું સ્મરણ કરી અને સાધના કરી અને કેમ આરાધના કરવી એ ભગવાન ભોળાનાથે બતાવ્યું છે. શું કીધું? મહાદેવ કહે નિર્વાણી સોનગીરી જાય અમર કહાની. મહાદેવ કહે નિર્વાણી સોનગીરી જાય અમર કહાની. જબ પાન યપાન ચડાવે કુંડલી ઉઠ જાણે પ્રભુ પ્રાણય પાન પેલા પ્રભુ કુંડલી ઉઠ જાણે શિખર ગઢ પ્રાણી સોનગીરે જાય અમર કહાની. શિખર ગઢ પ્રાણી સોનગીરે જાય અમર કહાની. એ મહા મહાદેવ કહે નિર્વાણી સોનગીરી
જાય અમર કાને મહાદેવ કહે નિર્વાણી સુન ગિરી જાય અમર કાને મહાદેવ કહે દેવી ભગવાન શિવજી કહે છે મારી વાતમાં બરાબર ધ્યાન દેશો, હા હું જે વાત કરું એનો હુંકારો દેશો તો કે હા, એ હુંકારો દેવા માંડ્યા. આ પાંચ તત્વનું શરીર છે તો કે જી, એમાં ત્રણ ગુણ છે તો કે જી, મન બુદ્ધિ ને ચિત્ત ને અહંકાર આ ચાર વસ્તુ અંતિષ્કરણમાં ખાનગીમાં રહે છે તો કે જી, પછી એમાં નાભીમાંથી ઉઠેલો શ્વાસ એમાં સોહમ નામનો એક શબ્દ થાય છે તો કે જી, પછી બે શ્વાસ ભેગા થાય અથડામણ થાય એમાંથી ઓમકાર પ્રગટ થાય છે તો કે જી, અને ઓમકાર જ્યારે જીવમાંથી શ્વાસ લઈ અને શિવમાં ભળી છે પછી કાંઈ બોલાતો નથી તો કે જી ન આવ્યું. હે, શ્વાસમાંથી અથડામણ થઈ રામ બોલાય શિવ બોલાય અને શિવમાં જીવ ભળી જાય પછી જી ન આવ્યું. હું થયું શિવમાં ભળી ગયા માં. જીવ હોય તો હોંકારો આપે ને, જીવ ને શિવ બે એક થઈ ગયા. અરે ભોળાનાથ કે બહુ કરી, ગજબ થઈ ગયો. હું એટલે જ ના પાડતો હતો કાને વાત ન કરાય. હવે બન્યું શું? શિવજી બોલ્યા, પ્રથમ રાગ ભૈરવ શિવ કંઠ ભયો હે. પહેલો ભૈરવી નો સુર નીકળ્યો અને શબ્દ જ્યાં બોલવા માંડ્યા અને એનો અધિકારી કોઈ ન મળ્યો એટલે બન્યું એવું કે 400 યોજનના હિમાલયમાં કોઈ જીવ આવી શકે નહીં. જીવ તો હતો જ નહીં જોકે, પણ એક ઈંડાનું ખોખું પડ્યું હતું એક બખોલમાં બરફની. એણે આ મંત્ર સાંભળ્યો અને એ ઈંડામાંથી પોપટ થઈ ગયું. પોપટનું હિંદુ હતું અને ઉડ્યો પાંખો આવે. ભગવાન ભોળાનાથે જોયું કે 400 યોજનમાં કોઈની તાકાત નથી અહીંયા આવી શકે અને આ આવ્યો ક્યાંથી? નકિયામાં ભેદ છે. તપાસ કરતા ખબર પડી ગઈ કે આ તો પોપટનું ગંદુ ઈંડું પડ્યું હતું એમાં જીવ આવ્યો. હું કામ આવ્યો? શિવજીનો મંત્ર સાંભળ્યો એટલે આવ્યો. પોપટ થઈ ગયો અને પોપટ થયો એટલું જ નહીં પણ એ શિવજીના ભયથી ડરથી ભાગ્યો. પાછળ ભગવાન શિવજીએ એનું ત્રિશૂળ છોડ્યું કે મારી મંજૂરી વિના મારા અધિકાર વિના કોઈ આ મંત્ર લઈ શકે નહીં અને લે તો એને હદે નહીં. આગળ પોપટ અને પાછળ ભગવાન શિવજી નું ત્રિશુળ. મારો ચલાવતા ચલાવતા ભાગ્યો પોપટ બચવા માટે. પોપટ ને વિચારાયો કે આમાં ક્યાંય બચાય એવું નથી શિવમાંથી. હવે એ ગિરિશિખર ની તળેટીમાંથી હિમાલયમાંથી હાલતા હાલતા પૃથ્વીમાંથી આવ્યો અને એમાં વ્યાસજીના ઘરવાળા પાણી ભરવા ગયા હતા કુવે. પાણી ભરવા ગયા એટલે બાયુનો નિયમ એવો હોય કે બેડું ભરીને પછી ઓસરીને કોરે મેળે ને પછી એમાંથી એક અંજલી લઈને પોતે પીએ. આવી ટેવ પેલા હતી જે આપણે કૂવામાં પાણી ભરતા થઈ. હવે તો નળ આવી ગયા છે.
પાણી પીધું, એમાં આ પોપટ નામનું જે પ્રાણી જાગૃત થયું હતું એ પૂરા નામનું જનાવર થઈ ગયું, નાનો પૂળો, અને એ પૂળો પાણી વાટે પેટમાં ગયો. અને 12 મહિના રોકાણો, ભગવાન શિવજીની ખબર પડી ગઈ કે આને બહાર નીકળે એટલે મારી દો. ભગવાન શિવજીએ વ્યાસજીના દરવાજા સામે ધૂણો ધખાયો અને પછી કહે છે બહાર નીકળ, બહાર નીકળ દુઃખ દેણ. એટલે અંદર બેઠેલા પોઢેલા શુકે એ કે મારી બાને પૂછજું, હું દુઃખ દેણ છું કે સુખ દેણ? કોઈ હિસાબે બહાર નીકળતો નથી મૃત્યુના ભયથી. બહાર નીકળ, બહાર નહીં નીકળું, મને મારો મરણનો ભય છે. ભગવાન શિવજી કે નહીં મારું, કે વચન આપો નહીં મારું, એમ નહીં મારું, લે મારું વચન. એ 12 મહિને પ્રસૂતિ થઈ અને દીકરાનો જન્મ થયો, એનું નામ શુકદેવજી પાડ્યું. શિવજીનો બોધ લઈને જે આવ્યા છે, ગર્ભમાં સંસ્કારો લઈને આવ્યા એવા શુકદેવજી. શુક નો અર્થ થાય પોપટ. શુકદેવજીનો જન્મ થયો, જન્મતાની સાથે જ ગર્ભની ઓળ ખંભે લઈને હાલતા થઈ ગયા, જંગલમાં દોડવા માંડ્યા. વ્યાસજી કે કેટલા સમય થયા દીકરાની રાહ જોતો હતો અને તું જન્મીને સીધો ભાગવા માંડ્યો, મને સુખ હું તારું. પાછા લાવ્યા અને ઈ શુકદેવજી જેણે ભાગવત લખ્યું છે, જેણે 4 વેદ લખ્યા છે, એવા વ્યાસજીના ઘેરે જન્મ ધારણ કર્યો અને બદ્રિકાશ્રમમાં વૈષ્ણવોને ભાગવતનો રસપાન કરાવ્યો એવા શુકદેવજી. એવી કથા શિવજીના મહામંત્રની છે. શિવ મંત્ર તમામ મંત્રોના, વિશ્વના તમામ મંત્રોના આદિ ગુરુ ભગવાન શિવજી છે. શિવજીના મુખમાંથી નીકળેલી જે ધારા, જ્ઞાન ધારા, ધ્યાન ધારા યોગીઓને કામ આવે, તમામ મંત્રો. અને મંત્રો કોઈ દી મેલા હોય જ નહીં, કોઈએ ભ્રમમાં રહેવું નહીં. મેલી વિદ્યા કઈ ક્યાંય પ્રગટ નથી થઈ, એના ઝોપડા કોક વાળે તો હળગાડી દે. મેલી વિદ્યા જ નથી, પણ વિદ્યા તો ભગવાન શિવની છે, એનો ઉપયોગ ગેરઉપયોગ કરવામાં આવે એને મેલી કહેવાય. વિદ્યા કોઈ દી મેલી ન હોય, વિદ્યા તો દાન છે, દાન કરવા જેવી વસ્તુ છે. અમુક મંત્રો ન થાય, આપણો જે પાવર છે ને, શરીરમાં પાવર છે એને નૂર કહેવાય છે. રામદેવજીની આ પરંપરામાં એને નૂર કહેવાય છે. અને નૂર જ્યોતના પ્યાલામાં જે દિવેલ બળે એને નૂર કહેવાય. આપણામાં એક જ્યોત પ્રગટ થઈ છે ને એનું નૂર પ્રગટે છે. આ નૂર ખલાસ થઈ જાય એટલે માણસ મરી જાય. આ નૂર છે, અને નૂર જેને મળી જાય, નૂરનો જે આશરો કરે એનું નામ નૂરીજન છે. એવા ભારતીય પરંપરાના મહામુનિ વ્યાસજી. આ પીઠ વ્યાસજીની છે. વ્યાસપીઠ ઉપર બેસનારા માણસે કોઈની ઉપર પ્રહાર ન કરવા, 6 નિયમો આપ્યા છે. સમાજ ઉપર, જ્ઞાતિ ઉપર કોઈની પ્રહાર ન કરવો. વ્યાસની ગાદી ઉપર બેસે એને, વ્યાસની ગાદી ઉપર બેસે એને સ્વાદ બહુ ન લેવા, માપે માપે લેવા. એના 6 નિયમો પાળવાનું વ્યાસજીએ લખ્યું છે.
અને છ પ્રકારના શ્રોતા છે, એને કોઈ દી કથા ન સંભળાવી, પણ કાંઈ એનું કાંઈ ગણિત તો ન મળે કે કોણ સાંભળે એમ છે કે નથી સાંભળે. એવી વ્યાખ્યાઓ કરી છે, સાયણી જેવો હોય એને નો કથા સંભળાવવી, સાયણીમાં પાણી નાખો તો રીએ ન રીએ. માકડ જેવો હોય એને ન સંભળાવવી, માકડ કરડી લે પણ આપણને જડે નહીં, ગમે એમ કરો ને. હવે તો પડતા જ નથી બહુ, માકડ નથી પડતા, પેલા બહુ પડતા. એવી આ ભાગીરથી કથા ભગવાન શિવની, અને ભગવાન શિવજી અને મા ભવાની હિમાલયની ગીરી સુંદર તળેટી ઉપર બેઠા છે, અને ભગવાને આંખો ખોલી. ભોળાનાથ તો કાયમ આંખો વિચેલા જ હોય છે, પણ ભાગ્યે જ આખો આનંદ મહની રાખે Thank you.